છે આચાર્યજી એમાં જ જશું. ચલો એક ક્વેશ્ચન તમારી સામે. ગઈકાલે મેં તમને એવા ક્વેશ્ચન કરેલા, ફૂલ ફ્લેજ ક્વેશ્ચન, કે જેમાં પ્રોરેટા હવે એના કટકા જ, જેમ તમને યાદ હોય તો ફોર ફીચર અને રીઇસ્યુમાં પણ આવી જ રીતે હતું. ફોર ફીચર અને રીઇસ્યુમાં પણ આવું જ આપણે કર્યું, એ જ રીતે બરાબર છે. આમાં પણ એમ જ આપણે જઈશું, બરાબર છે. તો ફ્રેન્ડ્સ, આ ક્વેશ્ચન છે, ગૌરવ અપ્લાઇડ ફોર 5000 શેર્સ ઓફ રૂપીઝ 10 ઇચ યેટ એ પ્રીમિયમ ઓફ 2.5 પર શેર. જોજો, 2 રૂપિયા 2.5 રૂપિયા પ્રીમિયમે, સોરી 2.5 પ્રીમિયમે બાર પાડ્યા છો, 12.5 રૂપિયામાં. બટ ઈ વોઝ અલાઉડ અલોટેડ ઓનલી 2500 શેર્સ. હવે આખી કંપનીનું નહીં, હવે ખાલી ગૌરવ ગાથા જ રહેશે ઓન પ્રોરેટા બેઝિસ. After having paid rupees 3 per share on application, jaagte raho, he did not pay allotment money of rupees 4.50 per share, including premium, and on his subsequent failure to pay first call of rupees 2 per share, his shares were forfeited. These shares were reissued at the rate of 8 per share credited as fully paid. You are required to pass journal entries to record the forfeiture and reissue of shares. Acha, ano jawab tamare j lakhvano chho. You are required to pass. Chalo, hamna nahi, pehla aa book ma lakhvano chho. Pachi apde joshu, badha j. ખાલી આમાં આની જ એન્ટ્રી કઈ કઈ આવશે? ફોર ફીચર, રીઇસ્યુ અને કેપિટલ રિઝર્વ. આજ આપકી બારી હે. જોજો જરાક, પ્રોરેટામાં ના કઈ ન કીધું હોય ભાઈ, રિફંડ નહીં. રિફંડ શું કરે? વિજય, વિજય એવો ક્વેશ્ચન પૂછે છે કે આમાં રિફંડ કર્યા, રિફંડ કઈ ન હોય, એડજસ્ટેડ જ હોય. રિફંડ કર્યા હોય તો ક્લિયરલી કીધું હોય. બોલો 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 બોલો. પછી આ ચૂચા કરજો, થઈ જાય એટલે. ગુડ, હજી 4 વ્યક્તિએ કર્યા છે.
चलो हवे हूँ तो घरे जातो तो हमणा कोण बोले छे एंट्री कोई हाथे ऊंचा नहीं कईरा कईरा छे 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 यस फ्रेंड्स नक्की करेला चार स्टूडेंट कही रहा है बाकी बधाई ने आवडतु नथी के थियु नथी यस गुड एटलीस्ट आम हाथ ऊंचा करो तो मने उत्साह रही है ने बस फोरम नथी आवडतु आ चलो पहला तो जे हूँ कहू ने एने मने जवाब आपवानो छे हूँ जे पूछू एनो एंट्री नहीं बधु तो पछी चलो आजे आपणी पासे आ साथे राज नसीत छे राज नसीत भाई राज भाई केटला रूपिया कोल्ड अप छे कोल्ड अप सात सात रूपिया केपिटल ना के मा प्रीमियम आवी गयो केवी रीते जरा केने सात रूपिया खाली केपिटल ना ત્રણ રૂપિયા કોના એમાં જો ત્રણ એપલી ના ત્રણ એપલી પછી બે બે અલોટ ના બે બે રૂપિયા અને બે બે અલોટ ને બે ફર્સ્ટ કોલ અને 2.5 નું સિક્યુરિટી પ્રીમિયમ આપતો છે 7 ની કોલ્ડ અપ થાય ને બરાબર એટલે 7 બરાબર છે અને ઓલું તો ફાઇનલ કોલ તો જી મંગાવ્યો જ નથી બરાબર ને તો હવે એન્ટ્રી મંગાવ્યો પણ એમાં ભરાણો હા એટલે ફાઇનલ શેર કેપિટલ એકાઉન્ટ 3 રૂપિયા નો તો શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ ચાલો કેટલા 5000 મલ્ટીપ્લાઇડ બાય 7 કે 2500 મલ્ટીપ્લાઇડ બાય 7 2500 મલ્ટીપ્લાઇડ બાય ઓકે 2500 મલ્ટીપ્લાઇડ બાય 7 7 ખર્ચ કેમ એવું 2500 એને અપ્લાય તો કઈક 5000 કહી રહ્યા હતા અલોટ 2500 છે ને અલોટ 2500 છે બરાબર આલો શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ 2500 મલ્ટીપ્લાઇડ બાય 7 પછી બીજી એન્ટ્રી સિક્યુરિટી પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટ ઈ તો મહિડા જ નથી રાજ હા ઈ રૂપિયા મહિડા નો એનું ડેબિટ એટલે જ ડેબિટ તારે શું જવાબ આપવો કે મહિડા નથી સર એટલે જ ડેબિટ જો મહિડા તો નો થાય ત્રણ ગુણ્યા 2500 રૂપિયા એને તને લાગે છે 3 ગુણ્યા 2500 એને જ્યારે એપ્લિકેશન તું જ કેસ કે એપ્લિકેશન પછી કાંઈ મોકલા નથી તો એપ્લિકેશન ને 3 રૂપિયા મોકલા એને ગુણ્યા 2500 રૂપિયા એટલે 2500 ફોરફીટેડ નો થાય ઓકે ચલો વાંધો નહીં તું જરાક વિચારજે કે એને એપ્લિકેશન વખતે કેટલાની એપ્લિકેશન કઈ રીતી એ અને પછી હા એની 15000 આવે સોરી હા 15 હવે જાગો બરાબર છે 15000 આવી પછી કેટલાઓના જપ્ત થાય એટલે એ એનું કારણ છે કે એને 5000 શેર ની અરજી રાજ કરી ત્યારે એને ખબર ન હોય કે એને 2500 જ મળશે 5000 ઉપર 3 રૂપિયા એટલે કે એને 15000 મોકલવા મોકલા હોય કવિ કેવા એમ માંગે છે બરાબર છે હાલો પછી એ ફર્સ્ટ કોલ ઉપર નોતા ભઈ રહી ઓકે 2500 ગુણ્યા ફર્સ્ટ કોલ ના 2 એટલે 5000 ઈ આવે અને શેર અલોટમેન્ટ ના બરાબર ઈ 4.5 એટલે
1250 ओके इमाई कई प्रॉब्लम हसे ने राज थोड़ा घना इमाई भैरा हो ने कई अलो एप्लीकेशन वक्त एडवांस में भैरा था હા ઈજ ને આપણે આમાંથી લેસ કરી નાખવાના હોય બરાબર ઓકે ચલો બરાબર છે એવરીવન એનીવન એલ્સ આ જવાબ તો છે જ શું કહે છે ચેટરૂમ દર્શિત દત્તા લખે છે શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ 17,500 ચલો ઈ બરાબર સિક્યોરિટી પ્રીમિયમ 2500 મલ્ટીપ્લાઈડ બાય સિક્યોરિટી પ્રીમિયમ જે છે 2500 multiplied by 2.5 એટલે 6250 રાજે એવો જવાબ આપ્યો છે દર્શિત કે છે ફોર ફીચર થાય ટુ શેર ફોર ફીચર 15000 પછી શેર અલોટમેન્ટ 3750 અને શેર ફર્સ્ટ કોલ 5000 ભાઈ આ એન્ટ્રી સાચી છે કોઈ કોણ છે ચલો એક જ મિનિટ હો જરાક હું જો રાખું છું એન્ટ્રી ये क्या हो गया बालको जरा के एंट्री जो बता सर हम प्रीमियम भरे ले लोगने सॉरी चलो सर प्रीमियम भरे लेवानो जो समझावानो ही तुम्हारे छे हूं आजे बंद म्यूट शू पूछो छो बोलो हां सर एमा सिक्योरिटी प्रीमियम भरे ले लोगने हां सर थोड़ू भरे ले गणे ने મને આવડતું જ નથી કઈ ભૂલાઈ ગયું હો આજે સોરી ઉત્સાહી કલાકારો જે દરરોજ બોલે છે એ બધા સર આ પ્રીમિયમ 3750 કેમ આવ્યું 3250 આવે સર 3750 કેથી આવ્યું સર કહો તમે કેતા ને રમાડો હાલો રમાયડા આજ જરાક આમ આમ જઈએ તરત નહીં આજ થોડોક નવો પોઈન્ટ છે કરણ પ્લીઝ સમજાવ ને કઈ રીતે હું કરાવું છું જવાબ પહેલા તમે એક મિનિટ કરા પહેલા બધા કરણ નો જવાબ સાંભળજો ઈ ઓન ધ ટ્રેક છે જ હા બરાબર કરણ પછી એકવાર 11000 કરણ ફરીથી એકવાર કે એને 5000 શેર ઉપર 3 રૂપિયા પ્રમાણે 15000 ભર્યા હતા પણ એને ભરવા જોઈ 2500 ઉપર 3 રૂપિયા 7500 એટલે કે એના 7500 એડવાન્સ હતા પછી એના યસ સર યુ ત્યાં 500 ઉપર 4.5 બરાબર ને 4.5 યસ એટલે 11250 એમાંથી 7500 બાદ કરો એટલે 3750 ઈ પ્રીમિયમ માં એડજસ્ટ કરો હા પ્રીમિયમ ના ઓકે ઈ પ્રીમિયમ ના એટલે કરણ ઈ કેપિટલ ના નો થાય ઈ પ્રીમિયમ ના કઈ રીતે થાય ના સર એમાં પ્રીમિયમ ના કેપિટલ ના એડજસ્ટ થઈ ગયા પ્રો રાટા
તરીકે બરોબર સર જે 7500 હતા એટલે 2000 એટલે એમાંથી છે ને આપણે 2 રૂપિયા 5000 કેપિટલ માં એડજસ્ટ થયા પ્રો રાટા માં બરાબર સાચું છે સાચું અને અને 2500 સિક્યુરિટી પ્રીમિયમ માં પણ એડજસ્ટ કરવાના રહે સેકન્ડ એન્ટ્રી માં ઓકે એટલે એટલે 6250 હોય એમાંથી વાત કરી એટલે 3750 રૂપિયા ડેબિટ કરવાના રહે સિક્યુરિટી પ્રીમિયમ રિઝર્વ ના ફોરફીટ એટલે બરાબર સાચો જવાબ છે અને મિત્રો તમે 12500 ચલો આ એક એક વ્યક્તિએ સમજાવ્યું હજી બીજું કોઈ આમાં કઈ બોલવા માંગે છે કઈ સમજાણું જ નહીં સર કઈ સમજાણું જ નહીં ઓકે કઈ સર હું કહું સર કઈ ખબર ન પડી ઈ કેવો સર હું કહું સર તમે સમજાવો કે આ હું કહું ઈ બોલું છું બોલીન શું કહે છે હું કહું મને કઈ ખબર ન પડી કે ઈ બે અલગ અલગ છે હું એક જ છું સર રૂકાય આમ આવે સાહેબ જોવો તો એકતા હાલો બોલો કઈ વાંધો નહીં આજે રમવું જ છે હાલો બોલો એકતા સર જી 7500 એક્સેસ હતા ને એમાંથી 2500 આપણે અલોટમેન્ટ માં 2 રૂપિયા દેવાના હતા તો આપણે ઇન્ટુ 2 કર્યું એટલે 5000 આવ્યું એટલે 7500 - 5000 કર્યું એટલે આપણો અલોટમેન્ટ નું એડજસ્ટ થઈ ગયું તોય પછી આપણા પાસે 2500 એક્સેસ મની રહી છે એટલે આપણે એને SPR માં કરી નાખ્યું એડજસ્ટ બરાબર 6250 આપણે SPR આપવાનું હતું એમાંથી આપણે 2500 એડજસ્ટ કરી નાખ્યું એટલે ખાલી આપણે હવે 3750 જ ગૌરવને દેવાનું બાકી હતું બરાબર ઓકે ઓકે હા હવે સમજણો હવે સાંભળો જો બધા મિત્રો ઓ બાળકો મેં તમને આની પહેલા એટલે જ આવી ઘણી બધી માથાકૂટો કરાવી હતી કે તમે ધ્યાન રાખજો ને જાગતે રહો હવે એવરીવન જરાક બધા અહીંયા મને યાદ આવી ગયું તમારી ભેગી વાતચીત કઈ રીતે જવાબ આવડી ગયો છે એટલે ડોન્ટ વરી ઘણા ટેન્શનમાં હતા કે સરને આજે ખબર નથી તો શું થશે જરાક શાંતિથી બધા પ્લીઝ જો શેર સપ્લાય થોડી ફોન્ટ સાઈઝ મોટી કરી નાખું છું થોડીક વાર બધા જ જેને આવડી ગયું છે એ શાંતિથી સાંભળે જેને નથી આવડ્યું એ બધા જ અને નિરાતે આપણે આપણે સમગણીએ છીએ હોલે હોલે જો શેર્સ અપ્લાઇડ કેટલા છે શેર્સ અપ્લાઇડ જરાક બોલતા જાજો 5000 થેન્ક યુ બરાબર હવે શેર્સ અલોટેડ કેટલા અથવા શેર્સ અપ્લાઇડ 5000 તો એમાઉન્ટ રિસીવ્ડ કેટલી એમાઉન્ટ રિસીવ્ડ પહેલા 15000 2500 અનમ્યુટ કરીને બોલો આ 7000 સરપ્લસ ઓન એપ્લિકેશન પ્લીઝ જરાક આજે ચેટ રૂમ માં આવજો જવાબ દેવા કે આટલું ક્લિયર પેલા આપણે 1x1 પ્રોપરલી આવડી જશે ડોન્ટ વરી યસ ગુડ 7500 રૂપિયા કોણ હતું ગૌરવ હતો આઈ થિંક એના 7500 એડવાન્સમાં પડ્યા છે જે ક્યાં જાય આ સરપ્લસ જે છે એ તમને બધાને ખબર છે જે જશે ટ્રાન્સફર ટુ અલોટમેન્ટ યસ હવે મિત્રો જોજો બીજું ટેબલ હું જે બનાવું છું એ જરા પ્લીઝ અલોટમેન્ટનું ટેબલ અબ આયેગા અસલી મજા સાંભળો
એમાઉન્ટ ડ્યુ ઓન અલોટમેન્ટ કેટલા, એમાઉન્ટ ડ્યુ ઓન અલોટમેન્ટ ચેટ રૂમમાં જોયું બધાએ હા પાડી છે બધા બરાબર છે. હવે એમાઉન્ટ ડ્યુ ઓન અલોટમેન્ટ, ઓલું કોક બોલતું હતું મને કાંઈ ખબર ન પડી અહીંયા સુધી, ક્લિયર બોલતું હતું કોઈ, કોણ હતું એ ફોરમ દ્રષ્ટિ નિશિતા કોણ હતું મને ખબર નથી, એ આવીને કહી જા. હું નથી સર, હું નથી સર. કોણ હતું, કોણ એકતા હતી, કોણ હતું? હું હેલી સર. ઓકે હેલી, હેલી હવે ક્લિયર? હા હા, આટલું 7500 સુધી ક્લિયર બરાબર ને, બાકીનું વાત કરું છું હજી. તો એમાઉન્ટ ડ્યુ અલોટમેન્ટ કેટલા છે? એમાઉન્ટ ડ્યુ ઓન અલોટમેન્ટ 2500 ઉપર 4. તમને યાદ હશે એ 11,250 ખરેખર તો અલોટમેન્ટ ઉપર કેટલા આપણે ગઈકાલે કેટલા સમ કર્યા, તેથી તમને હોમવર્ક માં આપ્યા 7,500 બાદ કરો સરપ્લસ ના, એટલે એમાઉન્ટ રિસીવેબલ ઓન અલોટમેન્ટ કેટલી થાય? એમાઉન્ટ રિસીવેબલ ઓન અલોટમેન્ટ 3750. અચ્છા આ ક્લિયર બધા એમાઉન્ટ રિસીવેબલ ઓન અલોટમેન્ટ, પ્લીઝ ઇઝ ઇટ ક્લિયર? યસ. બધા ફરીથી એક વાર ભલે થોડું ઓલું થાય, અવાજ કપાતો તો નથી સમજાણું, એક લાસ્ટ પોઈન્ટ સમજાવો ને. જો શેર સપ્લાઈડ ભાઈ કઈ નવો કરાયો જ નથી, જો શેર સપ્લાઈડ 5000 ફરીથી એકવાર 3 રૂપિયા ઓન એપ્લિકેશન એટલે 15 આવ્યા, આવે છે અવાજ હવે ભાઈ? હા સર. હા એટલે 15000 આવ્યા, 2500 શેર અલોટ કર્યા હતા, 2500 શેર અલોટ કર્યા એટલે ડ્યુ કેટલા થાય? 7500 થાય, 7500. હા સર. એટલે તારા એડવાન્સમાં કેટલા થયા? 15000 ભર્યા ને 7500 જ થયા, તો એડવાન્સમાં કેટલા આવ્યા? 7500. બરાબર. ઈ હવે કોની સામે એડવાન્સ? કોણ દેવ છે ને, દેવ કોની સામે જાય ઈ 7500? હેલો, સોરી સર અવાજ નથી આવતો. તારો અવાજ તો મને પરફેક્ટ આવે છે, કઈ વાંધો નહીં. ચલો, એ અલોટમેન્ટ સામે જાય, શેર અલોટમેન્ટ સામે. આ જો તે ઓલા 10 ક્વેશ્ચન મેં મોકલા હોય ની કર્યા હોય તો આમાં કોઈ સવાલ જ નથી, કદાચ એમને તું જોતો સમજાય એવું છે. આમાં કોઈ એક ટકો નવો પોઈન્ટ હજી મેં લીધો નથી, બધા જ પ્લીઝ. નહીતર એ 10 ક્વેશ્ચન કરજો, જે કોઈને પણ પ્રશ્ન હોય સાવ સીધો દેશી હિસાબ, વચ્ચે થોડોક અવાજ કટ થઈ જાય, સ્ક્રીન દેખાતી હોય એના ઉપરથી સાવ ક્લિયર. એકડે એક ને બગડે બે જેટલી વસ્તુ છે, કદાચ હું સાવ મ્યુટ હોય તો આવડે. પ્લીઝ કોન્સન્ટ્રેટ. 5000 ઉપર 3 રૂપિયા મોકલો છો એટલે 15000, એમાં 15000 માં અવાજ કપાય તો કઈ વાંધો નહીં, 5000 × 3 એટલે 15 થાય જ. પછી 2500 ઉપર 3 રૂપિયા એટલે 7500. તમારે કોઈને 15000 દેવાના હોય અને 7500 ના, હવે એમ ન હાલે. હવે સાંભળો ભાઈ, એમ મન પડે ત્યારે એક સેકન્ડ પેલા કહીએ સમજાઈ ગયું, પછી કે નથી સમજાણું એમ નહીં, હવે સાંભળવું પડશે. એટલે 7500 સરપ્લસ 7500 રીએ બરાબર છે, 7500 આ એના તરફ જ દેવ આગળ જઈએ. આપણો વાંધો જ છે, મને ઓલું નથી આવડતું, પણ તને ઓલું નથી આવડતું, તું આ બેઝિક શીખ તો ઓલું આગલું આવડશે, પ્રોબ્લેમ જ ન્યા છે. સાંભળો સરખી રીત, 7500 હવે એ 7500 રૂપિયા જે છે એ સરપ્લસ અલોટમેન્ટમાં ગયા. અલોટમેન્ટ વખતે ડ્યુ કેટલા થયા હતા? સંભળાય ન સંભળાય કાંઈ નહીં, સ્ક્રીન ઉપર જોવો. અલોટમેન્ટ ઉપર ડ્યુ થયા હતા 11,250. 11,250 રૂપિયા અલોટમેન્ટમાં મોકલવાના હતા અને 7500 સરપ્લસ હતી, તો 3,750 રૂપિયા અલોટમેન્ટ વખતે RECBL એટલે રિસીવેબલ, શોર્ટમાં લખું છું રિસીવેબલ ઓન અલોટમેન્ટ થાય 3,750 રૂપિયા.
આટલું ક્લિયર છે, પેલા આટલા મળવા જોઈએ જે મળ્યા નથી. પ્લીઝ બધા જરા કહી દો તો એકવાર, તો અલોટમેન્ટ વખતે કેટલા રૂપિયા મળવા જોઈએ? 3,750. હવે છે ને મારે જે સમજાવવું છે આપણી મિટિંગમાં, 1 મિનિટની જ વાર છે, એટલે હું આ મિટિંગ પૂરી કરીને ન્યુ લોન્ચ કરું છું, એમાં આ પોઈન્ટ કન્ટિન્યુ રાખીશ. છતાંય કોઈને કાંઈ એમાં પ્રશ્ન હોય ને તો જરા કહેજો પ્લીઝ. ગુડ, ચલો ફરીથી એક વાર, કોઈ વાંધો નહીં, નિરાતે શીખવું છે. શેર સપ્લાઈડ 5,000, 3 રૂપિયા એપ્લિકેશન, 15 અલોટેડ, 2,500, 3 રૂપીઝ એપ્લિકેશન એટલે 7,500, સરપ્લસ ટ્રાન્સફર ટુ અલોટમેન્ટ 7,500. મિત્રો અલોટમેન્ટ ઉપર છે ને સરપ્લસ 7,500 રૂપિયા ટ્રાન્સફર કરી. હવે જુઓ એમાં કેપિટલ ના કેટલા હતા અને પ્રીમિયમ ના કેટલા હતા, કોઈ સમજાવી શકે? કેપિટલ ના કેટલા હતા, અલોટમેન્ટ ના રૂપીઝ, અલોટમેન્ટ રૂપીઝ જે છે અલોટમેન્ટ ના કેટલા રૂપીઝ હતા અલોટમેન્ટ માં? અલોટમેન્ટ ના 2 રૂપીઝ. 2 રૂપિયા જ હતા, જો જોઈ 4.5 હતા. 2 રૂપિયા ને 2.5 રૂપિયા પ્રીમિયમ, 2 રૂપિયા પ્રીમિયમ. ટોટલ કેટલા થાય? 25. 4.5 એટલે બેન ની બરાબર પર ટોટલ એમ 25 એટલે 11,250. કવિ શું કેવા માંગે? 11,250. હવે એમાં કેપિટલ ના કેટલા ફોરમ, કેપિટલ કેટલા ટોટલ બોલજે? 5,000. કેટલા ટોટલ? 5,000 ના કેપિટલ ના 6,250 થાય. જો જોઈ 5,000 થાય છે કેવી રીતે? 2.5 5,000 5,000 5,000 5,000 પ્રીમિયમ. કઈ વાંધો નહીં, હું બતાડું. હું જો ગડબડ ગોટા કરવા માંડ્યા છો, શાંતિથી 2,500 ઉપર મલ્ટીપ્લાઈડ બાય 2 2 રૂપિયા હોતા નથી ને કે સર ને ખબર છે કે નહીં? આ ફોરમ નું નથી ને એમ કે જોઈ, હાલો સર ને ખબર છે કે નથી ખબર? પ્રીમિયમ 2,500 ઉપર 2.5 એટલે આ કેટલા થાય? જોવો જોઈ આ શું ચાર્ટ શું બનાવ્યો તમને સમજાવવા માટે કે અલોટમેન્ટ ઉપર જે 6,1150 છે ને ફ્રેન્ડ, આ રીતે બન્યા છે. બધાને દેખાય છે આ ચાર્ટ પ્રોપરલી? 2,500 × 2 and 2,500 × 2.5. Everyone, is it clear? બધાએ જવાબ બરાબર. ફોરમ કરેક્ટ. હવે ફોરમ તું જ મને કે 7,500 છે એડવાન્સ માં, પેલા કોની સામે સેટ અપ કરવાના? પેલા કોની સામે સેટ અપ કરવાના? કેપિટલ ચલો ફોરમ સાથે આપણો સંપર્ક નથી, પેલા કેપિટલ સામે. બીજું કોણ આપી શકે જવાબ? અનમ્યુટ થઈને આવો તો. કોની સામે સેટ અપ કરવાના પેલા? કેટલા રૂપિયા સેટ અપ થાય? 7,500 કે 5,000 થાય? 5,000 થઈ ગયા એટલે 2,500 રૂપિયા વધે. હા બરાબર છે, હવે હવે ઉત્સાહમાં આવી ગઈ, એમ કહું છું. એટલે 5,000 કેપિટલ આમે તો સેટ અપ થઈ ગયા બરાબર. હવે પ્રીમિયમ રહ્યું, પ્રીમિયમ 6,250 પ્રીમિયમ ફોરમ બધુંય મળી ગયું. 2,000 નહી, બધા એક નથી મળ્યા. કેટલા મળ્યા છે ફોરમ? હું પૂછું એના જવાબ દેજે, કેટલા મળ્યા છે? 2,500 બરાબર. તો પ્રીમિયમ કેટલું ન મળ્યું ફોરમ?
3750 જોવો અલોટમેન્ટ માં કેપિટલ ના રૂપિયા મળી ગયા છે. આ જરા જોવો એડવાન્સ માં કેટલા આવ્યા હતા, 7500 હતા, 11250 હતા એમાં કેપિટલ. મિત્રો યાદ રાખો, જો પૂરા રૂપિયા ન મળે તો પેલા કેપિટલ સામે સેટ કરવા ને પછી પ્રીમિયમ સામે. પેલા કેપિટલ પ્રીમિયમ. માનો કે ફોરમ 5000 જ મળ્યા હોત તો, ફોરમ 5000 રૂપિયા જ મળ્યા હોત તો, એટલે કેમ એડવાન્સ 5000? હા, ખાલી એડવાન્સ 7500 નહીં, 5000 જ હોત તો, એડવાન્સ માં 5000 જ હોત તો એ કેપિટલ સામે સેટલ થઈ જાત, પછી પ્રીમિયમ ના તો પૂરે પૂરા જ. હા, અને બીજો રૂલ ફોરમ, હવે તું આવી છો તો કેતી જા, એક રૂલ છે કે પ્રીમિયમ ના રૂપિયા કઈક મળી ગયા હોય તો આમ કરવાનું, ન મળ્યા હોય તો કઈક કરવાનું. ફોર ફીચર વખતે ઈ શું મળી ગયા હોય ને તો એ ડેબિટ નો થાય, એટલે મળી ગયા હોય તો ડેબિટ નો થાય, અને નો મળ્યા હોય તો ડેબિટ નો થાય. બધા મિત્રો યાદ રાખો, પ્રીમિયમ ના રૂપિયા મળી ગયા હોય તો ડેબિટ ન થાય, ફરી પ્રીમિયમ ના રૂપિયા મળી ગયા હોય તો ડેબિટ ન થાય, અને ન મળ્યા હોય તો ફોરમ તો ડેબિટ કરવા પડે. ન મળ્યા હોય તો ડેબિટ કરવા પડે. ફોરમ આપણે આ ક્વેશ્ચન માં મળ્યા છે કે નથી મળ્યા? આપણે અમુક રૂપિયા મળ્યા છે ને અમુક નથી મળ્યા, એટલે જેટલા મળી ગયા છે ને એ આપણે બાદ કરીને લખી નાખવાના. જોવો મિત્રો, આવો ઇસ્યુ તમારે ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા આવ્યું. કાં તો તમારે પ્રીમિયમ ના રૂપિયા મળ્યા જ ન હતા, મળ્યા જ ન હોય ને પ્રીમિયમ ના રૂપિયા, તો આખો બંધ કરી, આખો ખોલી અને પ્રીમિયમ ડેબિટ કરી નાખવાનું હતું. પણ થોડાક મળ્યા, થોડાક ન મળ્યા. થોડા હે થોડે કી જરૂરત હે, થોડાક મળ્યા થોડાક ન મળ્યા. કભી ખુશી કભી ગમ, થોડી ખુશી થોડી ગમ, એવું થયું. તો જે નથી મળ્યા ને એનાથી પ્રીમિયમ નું એકાઉન્ટ ડેબિટ થાય. અને ફ્રેન્ડ્સ, ઈ સમજતા પહેલા હંમેશા યાદ રાખો, જો આ હું લખું છું પ્લીઝ, જો સૌથી પહેલા શેર કેપિટલ સામે સેટ અપ કરવાના, એડવાન્સ મની હોય ને બધા જ એડવાન્સ મની જે હોય એ પહેલા કોની સામે સેટ અપ કરવાના, કેપિટલ સામે, અગેન્સ્ટ. હા ગુડ, અગેન્સ્ટ કેપિટલ. અને પછી જો વધે તો બાકી જો બચાતા ઈ કોની અમે કરવાના, શેર અથવા સિક્યોરિટી તો પ્રીમિયમ. પ્રીમિયમ જો પ્રીમિયમ સીધી બોલો ને એબીસીડી, એમાં કેપિટલ નો સી પહેલા આવે અને પ્રીમિયમ નો પી પછી આવે. મિત્રો, તમને 100 રૂપિયાની વસ્તુ હોય, તમે તમારી દુકાનમાં 100 રૂપિયાની વસ્તુ છે 120 રૂપિયામાં વેચતા હોય, સાંભળજો, 100 રૂપિયાની વસ્તુ 120 રૂપિયામાં વેચતા હો, હવે કોઈ કારણથી તમને 80 રૂપિયામાં જ વેચવી પડી, 80 છે 80 રૂપિયા, એટલે નુકસાની થી, તોય તમે એમ કહો કે 100 વાળી વસ્તુ 120 માં હોય ને તો અમે પેલા પ્રોફિટ કમાઈ લીધો, 20 રૂપિયા પ્રોફિટ કમાઈ લીધો, પણ અમારે કોસ્ટ ના રિકવર નો એમ ન હોય. મિત્રો, સૌથી પહેલા જે રૂપિયા કોની સામે જાય, કોસ્ટ સામે, અને પ્રોફિટ પછી આવે. કોસ્ટ રિકવર થાય પછી પ્રોફિટ થાય ને, કે પેલા પ્રોફિટ કરી લે, કેમ કે તમે આ વખતે પ્રોફિટ કમાયા પણ કોસ્ટ નથી રિકવર થઈ, લે કોસ્ટ રિકવર કરી તો પ્રોફિટ થાય ને. હા, તો પછી કેપિટલ તો આપણી કોસ્ટ છે, કેપિટલ કોસ્ટ, કેપિટલ કોસ્ટ, અને પ્રીમિયમ પ્રોફિટ છે, પ્રીમિયમ પ્રોફિટ, પ્રીમિયમ પ્રીમિયમ પ્રોફિટ. તો જો થોડાક રૂપિયા મળે ને તો એ પેલા કોની સામે સેટ અપ કરવાના, તો કે પેલા કરવાના એમાઉન્ટ રિસીવ્ડ ઓન અપલી, એમાઉન્ટ રિસીવ્ડ ઓન અપલી 15,000. આ 15 માંથી શેર કેપિટલ માં કેટલા, અપલી વખતે જ કેપિટલ માં કેટલા જાય શેર કેપિટલ એટ ધ ટાઈમ ઓફ અપલી? 5000. ગુડ ફોરમ, થેન્ક યુ. એપ્લિકેશન 5000. ચલો બધા જોજો આ જવાબ,
પછી ફોરમાં મને કે શેર કેપિટલ માં હા સોરી સોરી એપ્લિકેશન છે ને એટલે 7500 હા જ્યોતિથી 7500 બરાબર પછી શેર કેપિટલ એટ ધ ટાઈમ ઓફ અલોટમેન્ટ કેટલા જાય ફોરમ એમાં 5000 હા નહીં ફોરમ તો આ હિસાબ તો 5000 ને 7500 નો થયો એટલે 12500 નો જ હિસાબ થયો સો ટોટલ કેપિટલ માં આપડા તો 15000 છે જો એડવાન્સ ઈ એડવાન્સ નથી એપ્લિકેશન વખતે મળેલા છે એમ નહીં આપણને ટોટલ 15000 મળ્યા છે આ તો આ ટોટલ હિસાબ 12500 નો જાય 20000 ક્યાં ગયા ફોરમ આ પ્રીમિયમ સેટ અપ કર્યો ખરેખર તો જવા જોઈએ કેટલા ખબર 2500 × 2.5 6250 જવા જોઈએ થોડા મળ્યા થોડા ન મળ્યા જે મળ્યા એને ભૂલી જાવ જે નથી મળ્યા નથી કેટલા મળ્યા તો કે 6250 − 2500 6250 − 2500 3750 અહીંયા આવો તો આ જગ્યાએ જોવો તો ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ બધા 17500 મિત્રો આ સિક્યોરિટી પ્રીમિયમ રિઝર્વ એવું લખો તો ચાલે નહીં તર સિક્યોરિટી પ્રીમિયમ ચાલશે હો સિક્યોરિટી પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટ 3750 ફોરમ નહીં પણ એ સિવાય કોક મને જવાબ આપો કે પ્રીમિયમ તો 6250 હતું તો આ 3750 કેમ થયો ફોરમ નહીં કરણ નહીં સર હું દઉં ફોરમ કરણ નહીં ના એ બે આપી દીધા કોણ બોલે છે ચલો નેહા સર ને ધર્મી બોલ ધાર્મિયા 3750 કેમ સિક્યોરિટી પ્રીમિયમ છે સર એમાં પેલા ઓલરેડી બીજું મળી ગયેલું છે એટલે આમ પ્રીમિયમ 6250 થતું હતું પણ અલોટમેન્ટ ટાઈમે પેલા મળેલું છે યસ એક્ઝેક્ટલી મિત્રો ફરીથી 6250 પણ પ્રીમિયમ જે છે 32500 મળી ગયું છે પ્રીમિયમ 2500 મળી ગયું છે બરાબર તો ઈ હવે યાદ કરવાનું નથી એટલે 3750 હવે ક્યાં રૂપિયા ન મળ્યા ધાર્મી જો શેર અલોટમેન્ટ ના ખાલી પ્રીમિયમ ના આટલા જ નથી મળ્યા એટલે ઈ ન મળ્યા એટલે શેર અલોટમેન્ટ શેર ફર્સ્ટ કોલ 2500 × 2 અને 2 forfeit એક્સેસ ધાર્મી આપણે મોકલાતા 15000 રૂપિયા તો આ કેમ 12500 જપ્ત કર્યા સર આપણે હા હેલો હા ધર્મી સાંભળું છું એમાં 15000 જે હતા શેર ફોર ફીચર ના થાવા જોઈએ 15000 પણ એમાંથી આપણે પેલા અલોટમેન્ટ ટાઈમ મે ઓલા એપ્લિકેશન ટાઈમ મે ને જે આપ્યા હતા હા એમાં પ્રીમિયમ ઇન્ક્લુડ થયેલું હોય પણ એમાંથી પ્રીમિયમ 2500 બરાબર છે ધાર્મિક સિમ્પલ જો આમ છે હું સમજાવું તને થોડું મળેલું છે એટલે જે મળેલું હોય એ પ્રીમિયમ ને ક્રેડિટ ના કરાય બરાબર છે બરાબર જો તમે બધા જોવો ડેબિટ સાઇડ સિક્યોરિટી પ્રીમિયમ 2500 થી ઓછું લખ્યું મળી ગયું છે અને ક્રેડિટ સાઇડ ફોર ફીચર માં 15 ની બદલે 12500 લખ્યું જે મળી ગયા છે એવરીવન ઇઝ ઇટ ક્લિયર હવે જોવો જોઈએ 1200 શું કામ આવ્યા તમને બે પ્રશ્ન હતા કે સર 37 મે સાવ નિરાતે અને હજી આની પ્રેક્ટિસ એય કરવી છે સાવ નિરાતે સમજે હું ક્લિયર જ છું કે સિક્યોરિટી પ્રીમિયમ ખરેખર 6250 છે જો આમ શીખજો ઘરે પણ કે સિક્યોરિટી પ્રીમિયમ 6250 છે તો કા 3750 લઈકા કારણ કે 2500 નું પ્રીમિયમ મળી ગયું છે બરાબર ફોરફીટ 15000 રૂપિસ કર્યા છે તો કા 12500 લઈકા તો કે ઓલરેડી 2500 તો પ્રીમિયમ ના છે એટલા માટે મિત્રો તો હવે તમે આ એન્ટ્રી થી ક્લિયર હશો જરાક મને ચેટ રૂમ માં તમારે જવાબ અને ઓલું જે કેતા જાણું જ નથી એ પોતે હેલી છે કે કોઈ પણ બધા આવીને કહી જાય
એ થઈ ગયું કે નહીં. ફોરમ દ્રષ્ટા એલોટમેન્ટ માં હા અલોટમેન્ટ ના નથી 3750 છે યા પ્રીમિયમ ના છે? હા ઈ ખાલી પ્રીમિયમ ના. જો હું સમજાવું અલોટમેન્ટ ઉપર ટોટલ કેટલા હતા 2500 × 4.5 બરાબર કે નહી? ઓકે, થોડો ટફ હતું પણ આપણે શીખવાનું. દરરોજે દરરોજ પછી આ મજા જ આવે એવું ન થાય ને. ફોરમ ક્યાં છે? ફોરમ ક્લિયર? હા સર, સમજાઈ ગયો. યસ સર, તમે તો બધા ક્વેશ્ચન ફોરફીટ કરી નાખ્યા. એટલે સમજાણું નહીં કે મને તું આવું જુદું જુદું બાપા બોલે. અરે સમજાઈ ગયું, સમજાઈ ગયું સર. ઓકે, હા પછી બીજા બધા જ રાજ ચોબન પુત્ર આજે કેમ કઈ અવાજ નથી? રાજ સર સમજાઈ ગયું. ઓકે રાજ, ક્લિયર બરાબર છે? તો હવે હવે શું યાદ રાખવાનું છે ખબર છે મિત્રો? તમે ક્યાં તમને જો એક આ યાદ રાખજો કે પ્રીમિયમ ના રૂપીઝ મળી ગયા હોય ને તો ભૂલ જાઓ. આ તો મેં કરાવી દીધું છે, તમને જો ખબર હોય તો આ કરાવી દીધું છે. હવે આ ક્વેશ્ચન પ્રોરેટામાં એવું થાય કે પ્રીમિયમ ના થોડાક મળે ને થોડાક ન મળે, બરાબર છે? એટલે ભાઈ આશીષ, હવે હમણાં ક્વેશ્ચન નહીં, થોડી વાર તું હવે બાકી રાખી. અત્યારે બીજી વાત આપણે થઈ રહી છે. તો આને છે મિત્રો, થોડાક રૂપીઝ મળી ગયા ને થોડાક છે એ નથી મળ્યા, તો એમાં હંમેશા એટલું યાદ રાખો કે પેલા કેપિટલ પછી પ્રીમિયમ. ઘણા સ્ટુડન્ટ છે ને ભૂલી જાય છે, એને એવું યાદ રહી જાય છે પેલા પ્રીમિયમ પછી કેપિટલ. તમારે આમ ટ્રીક થી યાદ રાખવું હોય ને તો પેલા કેપિટલ સી અને પછી પી, એબીસીડી. અને નહીતર લોજિક છે કે રૂપીઝ ઓછા મળ્યા હોય તો આપણને પ્રોફિટ ન મળ્યો કહેવાય. આપણી કોસ્ટ, આપણી મૂળભૂત રકમ પેલા મળે પછી પ્રોફિટ. એટલે મિત્રો આમાં થોડાક ઓછા મળ્યા. માનો કે ફ્રેન્ડ, આમાં એવું થયું હોત તો કે પ્રીમિયમ ના બધા જ રૂપિયા મળી જ ગયા હોત તો આપણે પ્રીમિયમ પ્રેક્ટિસ માટે એક બીજો પછી કરવા છે, રીઇશ્યુ ઈ હમણાં બાકી રાખો. પેલા છે ને એક આવો જ ક્વેશ્ચન હું આપું છું, જરાક પ્રેક્ટિસ પ્રેક્ટિસ કરશો ને એટલે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, ને વુમન પછી એનું કઈક ગોઠવી લેશે, બરાબર ને? ઈ પરફેક્ટ થઈ જશે. હેલો સર. હા બોલો, કોણ? વિજય બહાર નીકળી ગયો છે મીટિંગ માં, એનો કોલ હતો કે એને એડ કરો ને પ્લીઝ. ઓકે, વિજય ને મેં કરી દીધો ભાઈ એડ, આવી ગયો કદાચ, જો એક જ મિનિટ. ઓ ના, એ પાછું એને કનેક્શન નો પ્રોબ્લેમ, મેં એને કર્યો એડ પણ એ નથી થતો. અત્યારે આ એક સોનલ છે કદાચ બહાર, પણ એ જોઈનિંગ એનું નેટ પ્રોબ્લેમ ને કારણે છે. એ બધા હમણાં આવે એટલે મને હજી આમાં નથી, અત્યારે હાવ બહાર વયો ગયો કઈ ચા પાણી પીવા. મિત્રો આ એના જેવો જ એક ક્વેશ્ચન આપું છું. છે ને હજી ટાઈમ આપણે આ હોમવર્કમાં કરવાનો રહેશે. સ્ક્રીનશોટ પાડીને ગ્રુપમાં મૂકજો. ઓકે. જો જો ગૌરવ અપલાય, એક જ મિનિટ, હું હજી હમણાં નહીં પાડતા, હું કહું પછી. ઉત્સાહી કલાકારો, તમને આમ સરસ ફોટો આવે ને એવું કરી દઉં. ચલો, ગૌરવ અપ્લાઈડ ફોર 4000 શેર્સ ઓફ રૂપીઝ 10 ઇચ એટ એ પ્રીમિયમ સેમ હો, આફ્ટર હી વોઝ અલોટેડ 3000 શેર્સ.
on prorata basis. After having paid rupees 3 per share on apply, he did not pay the allotment money. बाकी बद्दू ज सेम राखू छु. आ क्वेश्चन होमवर्क मां करवानो छु. स्क्रीनशॉट प्लीज. डन. तो ग्रुप मां मुकजो. आनी एंट्री मने खाली फोर फीचर नी एंट्री होमवर्क मां. फोर फीचर नी बीजू कशु ज नथी जोतुं मारे. रीइश्यू भले એમાં લખું, મારે ફોર ફીચર સિવાય કઈ નથી જોતું. બરાબર છે. હજી એક આપું છું. એક જ મિનિટ. चलो सेम अमाउंट खाली फॉर फीचर. स्क्रीनशॉट प्लीज. सर असली को सात हजार अप्लाई ने नौ हजार अलॉटमेंट. सॉरी सात हजार नहीं अप्लाई नौ हजार अलॉटेड. एक मिनट. हवे स्क्रीनशॉट ले. हवे बराबर भाई जेडी 7000 ने 5000. 7000 ने 5000. सॉरी रेडी रेडी. आ आनो स्क्रीनशॉट लई ने ग्रुप मां मूको. અને આગલા માં એવી ભૂલ નોતી થઈ ને. ના 4000 ને 3000 હતું. બરાબર. તો જો મિત્રો આની જ પ્રેક્ટિસ તમારે આજે આ બે આપું. હજી એક કઈ બે ગણા આજે બે કરો. બે કરો ના. બરાબર છે. મૂકી દીધો છે. યસ. હવે આને બે ના જવાબો મને તમારે ગોતવાના. ફરીથી એકવાર કહું છું, પ્રીમિયમ પહેલા જે એડવાન્સ રૂપીસ મળે એ અલોટમેન્ટ ની કેપિટલ આમે સેટઅપ થાય. કેપિટલ ના સેટઅપ થઈ ગયા પછી એ જો વધે ને તો પ્રીમિયમ સામે થાય. અચ્છા, પ્રીમિયમ જેટલું મળ્યું હોય, આ યાદ રાખજો મિત્રો. અને તમને આવડે છે, મેં કરાયું છે ને, તમે બારમાં કર્યું છે કે પ્રીમિયમ જેટલું રિસીવ થયું હોય એ ભૂલી જવાનું. ઈ ન તો ડેબિટ કરવાનું અને ન ફોરફીટ કરવાના. એ રૂપિયા આના જવાબ મને મોકલવાના છે. આજે બે આજે જે પોઈન્ટ કર્યો એના જે પ્રોરેટામાં થોડીક સ્ટુડન્ટ ભૂલ કરે છે ને આવા સમમાં કરે છે. પણ એ આપણે નહીં કરીએ એટલી મને ગેરંટી છે. બરાબર છે. તમે બધા નહીં કરો એવો વિશ્વાસ છે. તો આજે અહીંયા સુધી રાખીએ. બોલો હવે કઈ ક્વેશ્ચન હોય કોઈને તો કયો, પછી આપણે તરત જ બધાઈને બીજી બીજી બાજુ જવાનું.